તાજેતરમાં જામનગરમાં રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દુનિયાભરમાંથી સેલિબ્રિટી તથા વીવીઆઈપી મહેમાનો ઉમટ્યા હતા. સમગ્ર ઇવેન્ટ ધામધૂમથી સંપન્ન થયા પછી આજે અંબાણી પરિવાર દ્વારકા જગત મંદિરે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દરબારમાં હાજર થયો હતો. મુકેશ અંબાણી તથા કોકિલાબેન અંબાણીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન તથા પાદુકા પૂજનનો લાભ લીધો હતો. આ તકે મુકેશભાઈ અંબાણીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે. અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં. અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ બહુ, નીતા અને હું બહુ બહુ આભારી છીએ. થેન્ક યુ. રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે નોબત પરિવારના નીરવભાઈ માધવાણી તથા દર્પણભાઈ માધવાણી દ્વારા પરિમલભાઈનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. પરિમલભાઈએ વાર્તાલાપ દરમિયાન સંસ્મરણો વાગોડ્યા હતા તથા ગુજરાતના પ્રથમ શાંતિ દૈનિક હોવાનું ગૌરવ ધરાવતા નોબતની આજના 5G યુગમાં પણ પ્રિન્ટ અને ડિજિટલ બંને ક્ષેત્રે લોકપ્રિયતાને બિરદાવી હતી. જામનગરમાં મોરકંડા રોડ પર કલ્યાણ ચોકમાં રિધમ માર્કેટ નામની ઇમારતમાં એક દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી હતી. દુકાનમાં પીપર બિસ્કિટ સહિતના ખાદ્ય પદાર્થોનો જથ્થો ખાક થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.